સુરતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પુત્રના રેપ સોંગે તો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી. સુરતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પુત્રનો હાલમાં એક વિડીયો વાયરલ થયો છે. મંત્રીના પુત્ર હોવું એ બાળકો માટે ગુનો બની ગયો હોય તેવો માહોલ ઉભો થયો છે. શું બાળક પોતાની કલાનું પ્રદર્શન રજૂ ના કરી શકે? પરંતુ રાજકારણીઓને તો તક મળવી જોઈએ. હાલમાં હર્ષ સંઘવીના પુત્રએ ગાયેલો રેપ સોંગનો વાયરલ થયેલા વિડીયો પર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ રાજનીતિ કરતા રાજકારણ વધુ ગરમાયું છે. વાયરલ થયેલા સોંગ પર હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પુત્ર આરુષના વાયરલ થયેલા રેપ સોંગ પર હવે રાજનીતિ શરૂ કરાઈ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરીને હર્ષ સંઘવીના પુત્રના સોંગ પર કટાક્ષ કરતા અનેક સવાલો ઉભા કર્યા છે. ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરતા કહ્યું કે તું અમેરિકા જઈશ, થેપલા ખાઈશ, દુનિયાની સારી હોટેલમાં જઈશ, એ બધું તો ઠીક છે, પણ ગુજરાતી સરકારી શાળામાં બની શકે નહીં, કોઈ સરકારી નોકરીમાં લાઇનમાં લાગી શકે નહીં, કે પછી બાપ મંત્રી છે એટલે આમ જ મોજ કરીશ. મંત્રીના પુત્ર હો બાળક માટે ગુન્હો છે. રાજકારણીઓને તો બસ કોઈ એક મુદ્દો હાથમાં આવવો જોઈએ, એમાં જો મંત્રીના પુત્રે કોઈ ભૂલ કરે તો તેના પર ટિપ્પણી થાય છે. કોઈ પણ વ્યક્તિ પહેલા તો બાળક છે અને પછી એ મંત્રીનો દીકરો છે. બાળક તરીકે તેને મોજ કરવાનો પણ ગુનો છે. કોઈ બાળકને પોતાનું હુનર બતાવવાનો પણ હક નથી. બાળકોનો આમાં શું ગુનો છે? સવારે પણ છે કે 24 કલાક રાજનીતિના માહોલમાં રહેતા નેતાઓ ભૂલકાઓના ગીત પર પણ રાજનીતિ કરવાનું છોડતા નથી. શું એ ગૃહમંત્રીના બાળકોને પોતાનું કલાનું પ્રદર્શન કરવાનો કોઈ હક નથી? બાળકોને અંગત બાબતોમાં પણ ટ્વીટ કરી ગોપાલ ઇટાલિયા રાજનીતિ કરી રહ્યા છે એવી ચર્ચા ચાલી રહી છે. જોરદાર રેપ સોંગ થકી ગુજરાતી ગૌરવ ગાથા વર્ણવી ગૃહમંત્રીના દીકરાએ જોરદાર રેપ સોંગ થકી ગુજરાતી ગૌરવ ગાથા વર્ણવી છે. આ રેપ સોંગમાં આરુષે ગુજરાત અને સુરત અનેક વાનગીના વખાણ કર્યા છે. આરુષ સંઘવીના ઘરે કે સ્કૂલમાં હંમેશા હળવાશની પળોમાં આવા રેપ સોંગ ગાતો રહે છે. આરુષ સંઘવીનો રેપ સોંગનો વિડીયો પણ વાયરલ થયો છે. BSN TV News સાથે સુનિલ ગાંજાવાલા સુરત.